નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. જય શ્રી કૃષ્ણ, જય માતા દી. હું છું શાસ્ત્રી મહેશભાઈ કનૈયાલાલ ભટ્ટ અને આપ નિહાળી રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મદર્શન. આજનું પંચાંગ અને રાશિ ભવિષ્યની માહિતી આપતા પહેલા પરમાત્માનું સુમિરન કરી લઈએ. દરણી ગર્ભશંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ અસંચ મંગલમ પ્રણામ્યમ રીમ ભૌમાય નમઃ પ્રાર્થના નમસ્કાર અંચ નમસ્કરોમિ. તો આજે છે 5 ઓક્ટોબર 2021 અને વાર છે મંગળવાર. મહિનો ચાલી રહ્યો છે ભાદરવો મહિનો. વદ પક્ષની આજે 14મી તિથિ એટલે કે 14 તિથિ છે. જી હા, આજે 14 તિથિ છે અને આજે 14 નિમિત્તનો શ્રાદ્ધ પણ આપ કરી શકો એમ છો. એટલે કે જેમના પણ પિત્રો 14 તિથિએ ગુજરી ગયા હોય એમનું શ્રાદ્ધ આપણે આજે કરવાનું રહેશે. આજનો સૂર્યોદય 6:30 થશે અને આજનો સૂર્યાસ્ત 6:23 થશે. તિથિ છે 14, જે સાંજના 7:04 સુધીની રહેશે અને ત્યારબાદ અમાસની શરૂઆત થઈ જશે. નક્ષત્રની વાત કરીએ તો ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે, જે રાત્રિના 1:10 સુધીનું રહેશે. યોગની વાત કરીએ તો શુક્લ યોગ છે, જે 11:35 રાત્રિ સુધીના રહેશે. અને જો વાત કરીએ આજની રાશિની તો આજની ચંદ્ર રાશિ સિંહ છે, જે 8:17 સુધીની રહેશે અને ત્યારબાદ કન્યા રાશિની શરૂઆત થઈ જશે. જી હા, આજની ચંદ્ર રાશિ સિંહ 8:17 પૂર્ણ થશે અને ત્યારબાદ કન્યા રાશિની શરૂઆત થઈ જશે. સૂર્ય રાશિ ચાલી રહી છે કન્યા, ઋતુ ચાલી રહી છે વર્ષા, આયન છે દક્ષિણાયન, વિક્રમ સંવત છે 2077. તો હતું આજનું પંચાંગ. હવે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની. જો આજના રાશિ ભવિષ્યની વાત કરીએ તો સૌપ્રથમ મેષ રાશિ, અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરી શકે છે, જેથી કરી પોતાનું ધ્યાન રાખો, તમારી લાગણીઓ દબાવો નહીં અને હળવા અનુભવ માટે જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તે ક્રમની અંદર આપ ચીજો કરો. જી હા, આજે લાગણીને દબાવશો નહીં. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પીપળના વૃક્ષને જળ અર્પણ કર્યા બાદ એની પરિક્રમા કરો. ત્યારબાદ વૃષભ રાશિ, શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ અપાવશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો કુટુંબ જીવનમાં સમૃદ્ધતા પ્રાપ્ત કરવા માટે પોપટની જોડી નર અને માદા એમને ખુલ્લા આકાશમાં મુક્ત કરો. જી હા, કોઈએ જો પાંજરે પૂર્યા હોય તો એમને ખુલ્લા આકાશે મુક્ત કરી દેજો. ત્યારબાદ મિથુન રાશિ, આજે તમારું સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે, જે તમને સફળતા અપાવશે. તમારી દૃઢ શક્તિને નુકસાન ન પહોંચે એવી બાબતો કરવી તમારે ખૂબ જરૂરી છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો એક વધેલા વ્યવસાય કાર્ય જીવન માટે વિદ્યાલય, અનાથાશ્રમ અને હોસ્ટેલ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં લેખન પુસ્તક સામગ્રી ભેટમાં દાનમાં આપો. ત્યારબાદ કર્ક રાશિ, માનસિક ભય તમને હતોત્સાહ કરી શકે છે. હકારાત્મક રીતે વિચારવું તથા ઉજળી બાજુ જોવું એ જ આપને ભયને કિનારે ખસેડી શકે એમ છે. નાણાં પ્રવાહમાં વધારો મહત્ત્વની ચીજો ખરીદી માટે તમારે માટે આસાન બનાવશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે કિન્નરોને લીલા રંગના પોશાકો, લીલા રંગની સામગ્રી દાનમાં આપો. ત્યારબાદ સિંહ રાશિ, નિયમિત સમયાંતરે ઊભા થનાર અંતરાયો કેટલીક સમસ્યાઓ ઊભી કરશે. તમારા ચેતાતંત્રને કાર્યશીલ રાખવા માટે સંપૂર્ણ આરામ લો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સફેલ ફૂલ આપતા હોય એવા છોડને ઉગાડો, એનું પાલન કરો. ત્યારબાદ કન્યા રાશિ, તમારું અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. જે લોકોએ કોઈક સંબંધી જોડે પૈસા ઉધાર લીધા હોય તેમને કોઈપણ હાલતમાં આજે પૈસા પાછા આપવા પડી શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આજના ઉપાયની વાત કરવામાં આવે તો સ્નેહ બતાવો અને વિધવાઓની મદદ કરો. ત્યારબાદ તુલા રાશિ, આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે. કેમ કે શંકા ના હિંમત થવું, શ્રદ્ધાનો અભાવ, લાલચ, જોડાણ, અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમે મુક્ત થશો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમારા કુટુંબ જીવન માટે લાલ રંગના વસ્ત્ર ઉપહાર ભેટમાં કરો. જી હા, તમારા કુટુંબની અંદર જે વ્યક્તિ છે ને લાલ રંગના વસ્ત્ર દાનમાં આપો. ત્યારબાદ વૃશ્ચિક રાશિ, પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે, પણ ગુસ્સે થવાની જરૂર નથી, અન્યથા પરિસ્થિતિ હાથમાંથી બહાર જઈ શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સારા આરોગ્યનો આનંદ લેવા માટે તમારા માથાની બાજુમાં દૂધથી ભરેલું વાસણ મૂકો અને સવારે નજીકના વૃક્ષમાં એ દૂધ પધરાવી દો, દૂધ ઢોળી નાખો. ત્યારબાદ ધનરાશિ,
તમે જો ભૂતકાળની ઘટનાઓ અંગે જ વિચાર્યા કરશો તો તમારી હતાશા તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે. શક્ય હોય તો એટલા નિરાંત રહેવાનો પ્રયાસ કરો અને શાંતિની અનુભૂતિ પ્રાપ્ત કરો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો શિવ મંદિર અથવા તો પીપળના વૃક્ષની નીચે 2-3 લીંબુ ચડાવવા. ત્યારબાદ મકર રાશિ. હાલની ઘટનાને કારણે તમારું મગજ ખલેલ પામેલું છે. આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારી સાબિત થશે. નાણાં પ્રવાહમાં તમારો વધારો, મહત્વની ખરીદી કરવી તમારા માટે આસાન બનશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પરિવારમાં સકારાત્મક વાતચીત વધારવા માટે ક્રીમ રંગ અથવા તો સફેદ રંગના ચાદરનો ઉપયોગ કરજો. ત્યારબાદ કુંભ રાશિ. ગર્ભવતી સ્ત્રી જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે. રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે, કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે પિત્તળનું કડું ધારણ કરો. ત્યારબાદ મીન રાશિ. બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે, જે તમારે ગુસ્સાનું કારણ બની શકે એમ છે. તમારે તમારી જાતને રોકવી જોઈએ, કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે. ખાસ કરીને જે તે વ્યક્તિ જે પોતે ગુસ્સામાં હોય એને વધારે નુકસાન કરે છે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આરોગ્ય સુધારવા માટે ખેરની જળ, જી હા, ખેરનું એક દાતણ આવે છે, ખેરની જળને સફેદ વસ્ત્રમાં લપેટી તમારી પાસે રાખો. તો આ તો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય. આવતીકાલે પાછા મળીશું. ત્યાં સુધી નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપશો ને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી. જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ દર્શન.